चलो हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। आजना लेक्चर में जोवानुं छे आपणे कम्पाउंड माइक्रोस्कोप, संयुक्त माइक्रोस्कोप जोवो जोईए। संयुक्त माइक्रोस्कोप में बस वातो नहीं, આપણે લાસ્ટ ટાઈમ વાત કરી લીધી કે ભાઈ સંયુક્ત માઇક્રોસ્કોપ જે હશે એમાં લેન્સની કેટલી જોડ હશે? બે જોડ હોય। કેટલી જોડ હશે? તો કે બે જોડ હશે। ચાલો વસ્તુ બાજુ જે લેન્સ પડ્યો હોય એને કહેવાય ઓબ્જેક્ટિવ લેન્સ, અને આંખ બાજુથી તમે જ્યાંથી આમ જોતા હોય તો આંખ બાજુ જે લેન્સ હશે એને શું કહેવાશે? આઈપીસ। વસ્તુ બાજુ જે હશે, દાખલા તરીકે ટેલિસ્કોપમાં આપણે આવશે, ટેલિસ્કોપથી આપણે આમ જોતા હોય તો બે લેન્સ હશે, એક આ બાજુ લેન્સ હોય ને એક આ બાજુ લેન્સ હોય। તો આપણે અહીંથી આમ જોવી છીએ તો આંખ પાસે જે લેન્સ હોય એને શું કહેવાય? આઈપીસ। અને સામે બધા ગ્રહનું ને તારાનું ને બધાનું અવલોકન કરવાનું છે, તો એ આપણા માટે શું કહેવાય? વસ્તુ કહેવાય। શું કહેવાય આપણા માટે? આખું બંના કરતી કરવા દેશે, આખું આખું નહીં, થોડુંક થોડું। તો એ આપણા માટે શું કહેવાશે? વસ્તુ। તો એ બાજુ જે લેન્સ હશે ને એને કેવો કહેવાય? વસ્તુકાચ, ઓબ્જેક્ટિવ લેન્સ કહેવાય। કેવો લેન્સ કહેવાશે? ઓબ્જેક્ટિવ। એવી રીતે માઇક્રોસ્કોપમાં પણ બે પ્રકારના લેન્સ આવશે। અને પહેલાં તમને વાત કરી હતી કે ભાઈ બાયોલોજીની લેબમાં કે ગમે વાળી એની સિરિયલનું માન તમે લેબોરેટરીમાં જોવો તો જે ઓલા બધા એ થોડા કપડાં પહેરી અને આમ આમ કંઈક જોતા હોય આમ આમ આમ, બરાબર। તો આ બાજુ જે લેન્સ હશે એ કેવો હશે? આઈપીસ। અને નીચેની બાજુ જે લેન્સ હશે એને કેવો કહેવાશે? કારણ કે નીચે વસ્તુ, વસ્તુ એટલે જે બ્લડનું સેમ્પલ કે જેનું તમારે ઓબ્ઝર્વેશન કરવાનું હોય એ હોય। રેડી? ચાલો જો, હવે સંયુક્ત માઇક્રોસ્કોપ જે છે સાદું માઇક્રોસ્કોપ જેટલી મોટવણી આપે એના કરતાં ઘણી બધી વધુ મોટવણી આપશે, બરાબર ને? કારણ કે સાદું માઇક્રોસ્કોપમાં નહીં લ્યો એમ જેટલી મોટવણી આપતું હોય તો સંયુક્ત માઇક્રોસ્કોપ M1×M2, કારણ કે યાદ છે ને બે લેન્સનું કોમ્બિનેશન થાય તો પરિણામી મોટવણી શું થશે? બેના ગુણાકાર જેટલી હોય। સાદા માઇક્રોસ્કોપમાં એક જ લેન્સ હતો, પણ હવે આમાં શું થશે? સાદા માઇક્રોસ્કોપ વડે જે ઇમેજ મળશે એ ઇમેજ, સોરી, પહેલાં લેન્સ માટે જે ઇમેજ મળશે એ લેન્સ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બને। એટલે પહેલો લેન્સ ઓલરેડી પ્રતિબિંબ મોટું કરીને દેખાડે, સામે બીજો લેન્સ મોટા પ્રતિબિંબને મોટું કરીને દેખાડે, તો પરિણામી મોટવણી કેટલી આવશે? બંનેના ગુણાકાર જેટલી। અને જેમ ઇમેજ મોટી થશે એમ આપણે એમ થાય ઘણી વખત કે ભાઈ બ્લર થવાના ચાન્સીસ વધી જાય, બ્લર થઈ જાય, ઝાંખી થઈ જાય, પણ આમાં નહીં થાય। કેમ? કારણ કે બે લેન્સનું કોમ્બિનેશન કર્યું છે તો પાવર એ વધી જાય। પરિણામી પાવર કેટલો હશે? P1+P2। અને પાવર વધી જશે એટલે કિરણોની કેન્દ્રિત કરવાની એની ક્ષમતા પણ શું થઈ ગઈ હશે? વધી ગઈ હશે। ઇમેજ મોટી મળશે અને એકદમ કેવી મળશે? હાઈ ડેફિનેશનવાળી, નીટ એન્ડ ક્લીન। કેવી રીતે મળે, શું મળે એનું મોટવણીનું સૂત્ર જુઓ। મેઇન એની આકૃતિ છે, કારણ કે આકૃતિ તમને જો સમજાશે ને સાબિતીમાં કાંઈ નથી, આકૃતિ સમજાશે તો જ હજી કહું છું દાખલા આવડશે, બાકી ખબર નહીં પડે। એટલે આકૃતિ સમજવી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। ચાલો જુઓ, અહીં એક વસ્તુ પડેલી છે, વસ્તુ એબી, બરોબર। વસ્તુની નજીક જે લેન્સ હોય એ લેન્સને શું કહેવાય? ઓબ્જેક્ટિવ લેન્સ, ગુજરાતીમાં બોલે તો વસ્તુ કાચ,
અને એની જે કેન્દ્ર લંબાઈ હોય એને એફ ઓ વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? એફ ઓ વડે. હવે જોવો જોઈએ, ટોચમાંથી બે કિરણો આવે છે, જો આ જે વસ્તુ છે, વસ્તુની ટોચમાંથી બે કિરણો આવ્યા, એક આ સમાંતર કિરણ છે, સમાંતર કિરણ લેન્સમાંથી વક્રીભવન અનુભવીને બોલો સીમાથી પાસ થશે એફમાંથી. આ ઓબ્જેક્ટિવનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર, પહેલું મુખ્ય કેન્દ્ર આ બાજુ ક્યાંક હશે, જે બાજુ વસ્તુ હોય નહીં. બીજું એક કિરણ સીધે સીધું ગયું, આ બે અહીંયા એકબીજાને છેદે છે, અને આ બે કિરણો બોલો ક્યાંથી આવ્યા છે? ટોચમાંથી. તો આવડું આ જે છે, આ બી હતું, તો અહીંયા શું મળશે તમને? તળિયામાંથી આવેલું કિરણ સીધે સીધું જાય, એટલે અહીંયા તમને શું મળે? એ ડેસ બી ડેસ. તો વસ્તુની ઉલટી ઇમેજ મળી, અને વસ્તુ કરતાં મોટી. કોના કરતાં? વસ્તુ કરતાં મોટી. આ માની લ્યો એંગલ થીટા, અને આ એંગલ લઈ કેટલો? થીટા. કારણ કે બે સામસામેના એંગલ હશે. આટલું રેડી. તો ઓબ્જેક્ટિવે શું કર્યું? ઓબ્જેક્ટિવે શું કર્યું? વસ્તુને મોટી કરી, અને કેવું પ્રતિબિંબ આપ્યું? રિયલ, વાસ્તવિક પ્રતિબિંબ છે. કેવું છે? કેમ ખબર પડી? ઉલટું છે. અને અહીંયા તમે જોશો ને તો આ એનું એફ ટુ છે. અહીંયા ક્યાંક એનું ટુ એફ ટુ હશે. કોનું? ઓબ્જેક્ટિવનું. ઇમેજ ક્યાં મળી? બિયોન્ડ ટુ એફ ટુ. બિયોન્ડ ટુ એફ ટુ એટલે ટુ એફ ટુ કરતાં વધુ. તો આ બાજુ ઇમેજ ક્યાં હશે બોલો? અહીંયા ક્યાંક એનો એફ વન છે, અહીંયા ક્યાંક એનો શું છે, અને અહીંયા ક્યાંક એનો શું હશે? એટલે આ બાજુ ઓબ્જેક્ટ ક્યાં હશે? બિટવીન એફ વન એન્ડ ટુ એફ વન, સામે મળી બિયોન્ડ ટુ એફ ટુ. હવે શું થાય બોલો? ઓબ્જેક્ટિવ વડે જે ઇમેજ મળી એકદમ મોટી, એ મોટી ઇમેજ સામે એક લેન્સ હશે, એના માટે શું બને? આભાસી વસ્તુ બનશે. શું બનશે એના માટે? આભાસી. અન ઓપ્ટિકલ સેન્ટર ઓટુ. ચાલો શું થાય બોલો? આ કિરણ અહીંથી આમ આવ્યું, આપણા અહીંયા ઊભા હોય તો કિરણો બધી આપણી આંખમાં પ્રવેશે, બરોબર. પણ આપણી આંખને એમ લાગે કે આ કિરણો હકીકતે, બોલો આપણી આંખને શું લાગશે? કે આ કિરણો હકીકતે ક્યાંથી આવ્યા છે?
ગયા ને ભેગા, કે પરાણે ભેગા ગઈ ને, પરાણે ગયા, પરાણે પરાણે. એટલે આપણી આંખને એમ લાગશે કે ખરેખર આ કિરણો આટલા બધા દૂરથી આવ્યા છે. આ શું કહેવાય? બોલો. અને શું કહેવાય? ફાઇનલ ઇમેજ કહેવાય. કઈ ઇમેજ કહેવાશે? આને એમ કહી શકો શું તો કે આઈપીસ ની ઇમેજ, અથવા તો કેવી કહેવાય, ફાઇનલ ઇમેજ કહેવાય. આવડો આજી છે, આને શું કહેવાશે? કેમ લખાય? આની કેન્દ્ર લંબાઈ એને કહેવાય એફી. શું કહેવાશે? એને એફી. એટલે અંતિમ પ્રતિબિંબ કહેવાય, અથવા તો ક્યુ પ્રતિબિંબ કહેવાય. બોલો. આઈપીસ વડે મળતું એ ડેસ બી ડેસ શું કહેવાશે? એ ડેસ બી ડેસ આ ઓબ્જેક્ટિવ ની ઇમેજ. અને બાળકો, ઓબ્જેક્ટિવની ઇમેજ શું દાસે? આઈપીસની વસ્તુ કહેવાય. શું કહેવાશે? આઈપીસની વસ્તુ કહેવાય. એટલે આટલું સમજાણું ભાઈ. હવે જોવો, હવે જે સમજવાનું થિયરી નો આખું એક્સપ્લેનેશન. આ શું કહેવાશે? આ અંતર એફઓ કહેવાશે, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ. હવે સમજો, આઈપીસ મૂવેબલ હશે. આપણે અહીંથી જોતા હશું તો આઈપીસ કેવો હશે? મૂવેબલ હશે. એટલે આને તમે મૂવ કરી શકો. શબ્દો પર ધ્યાન રાખજો. આઈપીસને આપણે એવી જગ્યાએ ગોઠવશું. પહેલાં તો એક બીજું કહી દઉં, આઈપીસનું કામ સાદા માઇક્રોસ્કોપ જેવું હશે. ઓબ્જેક્ટિવ એનું કામ બતાવી નાખ્યું. ઓબ્જેક્ટિવે શું કામ કરી નાખ્યું? ઉલટી ઇમેજ આપી દીધી. અને કેવી આવી? મોટી. હવે બે મિનિટ માટે ઓબ્જેક્ટિવને ભૂલી દા, મારે તો ફાઇનલ ઇમેજ જોઈએ છે. કઈ ઇમેજ જોઈ છે? ફાઇનલ ઇમેજ. તો હવે બનશે શું? બોલો. આઈપીસ કેના તરીકે વર્તશે? સાદા માઇક્રોસ્કોપ તરીકે. કેના તરીકે વર્તે? એની સાદા માઇક્રોસ્કોપ જેવું કામ કરશે. સાદા માઇક્રોસ્કોપમાં તો એક જ લેન્સ હોય. તો શું થયું હતું યાદ કરો? સાદા માઇક્રોસ્કોપમાં યાદ કરો સાદા માઇક્રોસ્કોપમાં શું થાય? વસ્તુ બે જગ્યાએ મળી શકે, કાં તો નજીક બિંદુ અંતરે અથવા તો અનંત અંતરે. નજીક બિંદુ અંતરે વસ્તુ ક્યારે મળશે? નજીક બિંદુ અંતરે વસ્તુ ક્યારે મળશે? કે જ્યારે આઈપીસ માટે વસ્તુ છે એના ઓ અને એફની વચ્ચે હોય. કોની વચ્ચે હોય? ઓ અને એફની વચ્ચે. માની લો આઈપીસની કેન્દ્ર લંબાઈ 10 છે. કેટલી છે એની કેન્દ્ર લંબાઈ? 10. તો આ અંતર છે 10 કરતાં ઓછું હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? માની લો એ અંતર જો 10 કરતાં ઓછું હોય ને, તો આ ફાઇનલ ઇમેજ છે તમને ગામા ઈડી હશે, કેપિટલ ડી. એ ગામા ઈડી હશે કેપિટલ ડી. કેપિટલ ડી એટલે નજીક બિંદુ અંતરે મળી હશે. ગામા ઈડી હોય પણ જો તમે આઈપીસને એવી જગ્યાએ સેટ કરો. કેવી જગ્યાએ સેટ કરો? એવી જગ્યાએ કે જેથી કરીને ઓબ્જેક્ટિવની ઇમેજ, ઓબ્જેક્ટિવની ઇમેજ જ્યાં પડે આઈપીસના એફ ઉપર પડે. જ્યાં મળે ઓબ્જેક્ટિવની ઇમેજ જ્યાં પડે આઈપીસના એફ ઉપર પડે. તો આ ઇમેજ જ્યાં મળી હશે? ઇન્ફાઇનાઇટે પડી હશે. જ્યાં પડી હશે? ઇન્ફાઇનાઇટે. એટલે આવડવા જ છે અહીંયા. અહીંયા શું હશે? બોલો. આઈપીસનો એફ વન આ બાજુ, એફ ટોલી બાજુ હશે. હા કે ના? સમજાય છે કે નહીં? એટલે જો ફાઇનલ ઇમેજ તમને ઇન્ફાઇનાઇટે મળતી હોય, ફરીથી કહું છું, તો ઓબ્જેક્ટિવ દ્વારા મળતું પ્રતિબિંબ, કોના દ્વારા મળતું પ્રતિબિંબ આઈપીસને આપણે એવી જગ્યાએ સેટ કર્યો હશે. કેવી જગ્યાએ? કે જેથી કરીને એ ક્યાં પડી હશે? આ 10 હોય તો 10 અંતરે હશે. કેટલાના અંતરે હશે? 10. પણ જો પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે મળતું હોય તો આ ક્યાં હશે? ઓ અને એફ, એટલે કે 10 કરતાં ઓછા અંતરે. અને એમાંય એફની એકદમ નજીક હશે, એ ધ્યાન રાખજો.
આ વસ્તુ દાખલા ગણવામાં કામ આવશે. અમુક વસ્તુ નિગ્લેક્ટ કરો ને એમાં કામમાં આવે દાખલા ગણ. સો ફરીથી બે કેસ બને, કા ઇન્ફાઇનાઇટે મળે કા ગયા મળે. ડીએ ઇન્ફાઇનાઇટે મળશે તો પરફેક્ટ એક ફોર હશે, અને જો ડીએ મળશે તો એફ કરતાં ઓછું પણ એકદમ નજીક હશે. એફ કરતાં ઓછા અંતરે હશે. માની લો ત્યારે ઇન્ફાઇનાઇટે છે તો આ શું હશે? તમારું એફ વન જ હશે. પણ માની લો આ એફ વનનો આ છે, તો અત્યારે આ જે અંતર છે ને આ અંતર એ શું છે? એફ કરતાં ઓછું. અને એફ કરતાં ઓછું છે તો ફાઇનલ ઇમેજ ક્યાં મળી છે? ડી અંતરે. પણ આવડું આ અંતર છે ને નિગ્લેજિબલ હશે. એફની કેવું હશે? નજીક. કેવું હશે? નજીક. ક્લિયર થાય છે ભાઈ આટલું? હા કે ના, સમજાય છે કે નહીં? ટૂંકમાં ઇનશોર્ટ એવું કહું છું, દાખલા જ્યારે ગણો ને, શું ગણો? ત્યારે આઈપીસ માટે વસ્તુ અંતર આઈપીસની કેન્દ્ર લંબાઈ જેટલું લઈ લેવાનું. ઓ વાતની એક વાત, બીજું કાંઈ યાદ રહે કે ના રહીએ તો જ દાખલા થાય, નકર નહીં થાય. જ્યારે દાખલા ગણો છો ત્યારે આઈપીસ માટે વસ્તુ અંતર કેટલું લઈ લેવાનું? કેન્દ્ર લંબાઈ જેટલું લઈ લેવાનું. બાકી જી તે ચોખવટ કહી રહ્યું ત્યારે જોયું દા, પણ અત્યાર પૂરતો આટલું યાદ રાખો. ચાલો આટલું રેડી, ક્લિયર? આજી તમને કંઈક દેખાય છે, આ આ શું કહેવાય? ક્યુ અંતર કહેવાય, બોલો. આ શું છે? ઓબ્જેક્ટિવનું સેકન્ડ ફોકસ. આ શું છે? આઈપીસનું ફર્સ્ટ ફોકસ. તો ઓબ્જેક્ટિવની બીજું મુખ્ય કેન્દ્ર, આઈપીસનું પહેલું મુખ્ય કેન્દ્ર, એના વચ્ચેનું જે અંતર હોય એ અંતરને સંયુક્ત માઇક્રોસ્કોપની એલ એલ એટલે કે ટ્યુબ લંબાઈ, ટ્યુબ લેન્થ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ફરીથી શું ટ્યુબ લેન્થની ડેફિનેશન? ઓબ્જેક્ટિવનું સેકન્ડ ફોકસ, આઈપીસનું ફર્સ્ટ ફોકસ, એના વચ્ચેનું જે ડિસ્ટન્સ હશે ને એ ડિસ્ટન્સને શું કહેવાશે? સંયુક્ત માઇક્રોસ્કોપની ટ્યુબ લેન્થ કેપિટલ એલ વડે દર્શાવાય. કેના વડે દર્શાવાય? કેપિટલ એલ વડે. ચાલો, બે લેન્સ વચ્ચેનું અંતર, આ બધું બુકમાં ના આપ્યું હોય પણ ભેગું ભેગું કરી જ લઈએ. બે લેન્સ વચ્ચેનું અંતર, દાખલા તરીકે સ્મોલ ડી છે, કેપિટલ ડી ના લેતા, કેપિટલ ડી તો શું છે? નજીક બિંદુ અંતર છે. બે લેન્સ વચ્ચેનું અંતર શું છે? સ્મોલ ડી. તો કોઈ કહેશો સ્મોલ ડીમાં શું આવે? એફ ઓ પ્લસ એલ પ્લસ એફ ઈ. કે ના સમજાણું? હા કે ના, બોલો. આકૃતિ પરથી સ્મોલ ડી, સ્મોલ ડી એટલે બે લેન્સ વચ્ચેનું અંતર સ્મોલ ડી દેખાય છે. જો આમાં કેટલી કેટલી વસ્તુ આવે? એફ ઓ પ્લસ એલ પ્લસ એફ ઈ. આ સૂત્ર ખાસ યાદ રાખજો. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ, આઈપીસની કેન્દ્ર લંબાઈ અને ટ્યુબ લેન્થ બધાનો તમે સરવાળો કરશો એટલે તમને શું મળશે? બે લેન્સ વચ્ચેનું અંતર મળશે. શું મળશે? બે લેન્સ વચ્ચેનું અંતર. ચાલો હવે મારા જે સંયુક્ત માઇક્રોસ્કોપની કુલ મોટવણી જોઈ છે, કુલ મોટવણી. તો કુલ મોટવણી કેટલી હશે? ઓબ્જેક્ટિવની મોટવણી ગુણ્યા આઈપીસની મોટવણી, બેના કેના જેટલી હોય? ગુણાકાર જેટલી. ચાલો તો પહેલાં બોલો, ઓબ્જેક્ટિવની મોટવણી લઈએ. બોલો, દેખાણો ભાઈ. ઓ એફ ટુ સીમાં ટેન થીટા બરાબર સામેની બાજુ એટલે ઓસી, પાસેની બાજુ એટલે
OF2, પણ OC એટલે વસ્તુની હાઈટ, છેદમાં OF એટલે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ. રેડી? આ બાજુ જો આ બે ખૂણા સામસામેના સરખા હશે તો ત્રિકોણ A' F2 B' માં A' F2 B' માં tan થીટા બરાબર સામેની બાજુ એટલે A' B' સ્કોર શું થયો ભાઈ? આજે શું થયો સ્કોર? હાલો એડેસ બીડેસ છેદમાં એફ ટુ એડેસ, પણ એડેસ બીડેસ એટલે હાઈટ ઓફ ઇમેજ, છેદમાં એફ ટુ એડેસ એટલે ટ્યુબ લેન્થ એલ. રેડી? પણ આ બે એંગલ સમાન છે. આ બે એંગલ કેવા છે? સમાન. તો માટે શું દાસે બોલો? એચ ના છેદમાં એફ ઓ બરાબર એચ ડેસ ના છેદમાં એલ. તો એચ ડેસ ના છેદમાં એચ બરાબર શું આવે? એલ બાય એફ ઓ. તો એચ ડેસ શું છે? ઓબ્જેક્ટિવની ઇમેજ હાઈટ. ઓબ્જેક્ટિવની ઇમેજ હાઈટ. અને એચ શું છે? ઓબ્જેક્ટિવની ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટિવની ઓબ્જેક્ટ છે. તો આ શું આવે? ઓબ્જેક્ટિવનું મેગ્નિફિકેશન આપે. કોનું આપે? એટલે એમઓ બરાબર શું થાય? એલ બાય એફ ઓ. ક્લિયર? એટલે ઓબ્જેક્ટિવ માટે તમને મેગ્નિફિકેશન મળી ગયું. એટલે ડાયરેક્ટ આ પૂછી લે ખાલી એમસીક્યુમાં કે બે લેન્સ વચ્ચેનું અંતર આટલું છે, એક્સ વાય ઝેડ ઝી આપે, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આટલી, આઈપીસની કેન્દ્ર લંબાઈ આટલી, તો ઓબ્જેક્ટિવનું મેગ્નિફિકેશન કેટલું? કેટલું? એલ બાય એફ ઓ. ટ્યુબ લંબાઈ આઈપી નથી, આઈપી તો અહીંથી ગોતવું પડે. બે લેન્સ વચ્ચેનું અંતર આપ્યું, શું આપ્યું? તો મૂકી દો અહીંયા ડી. એફ ઓ આપ્યું, એફ ઈ આપ્યું, શું મળી જાય? એલ મળી જાય. એલ અહીંયા મૂકી દો, એફ ઓ આપ્યું અહીંયા મૂકી દો, એટલે ઓબ્જેક્ટિવની શું મળે? મોટો મળી. ચાલો હવે આઈપીસ માટે બોલો શું થાય. બે કેસ હશે. પહેલો કેસ કયો? હમણાં જ વાત કરી. શું વાત કરી? આઈપી સાદું માઇક્રોસ્કોપ બને. શું બને? કેસ વન, પ્રતિબિંબ. જ્યાં મળે નજીક બિંદુ એ મળે. જ્યાં મળે નજીક બિંદુ એ મળે. બોલો તો એની મોટામણી કેટલી થાય? એમી ડાયરેક્ટ વન સાબિત નથી કરવાનું, વન બાય ડી અપોન એફ એ. યાદ છે કે ભૂલી ગયા? સાદા માઇક્રોસ્કોપમાં જો પ્રતિબિંબ તમને નજીક બિંદુ એ અંતરે મળતું હોય તો એની મોટામણીનું સૂત્ર વન પ્લસ ડી બાય એફ, પણ અહીંયા વન પ્લસ ડી બાય એફ ઈ. કારણ કે સાદું માઇક્રોસ્કોપ કોણ બન્યો? ઓકે ઈ, એટલા માટે અહીંયા શું આવે? એફ ઈ. તો સંયુક્ત મોટામણી બોલો માટે સંયુક્ત અથવા તો કુલ મોટામણી એમ બરાબર મોમી 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 એમો એમી. એમો કેટલું? એમો એલ બાય એફ ઓ. એમી કેટલું? વન પ્લસ ડી બાય એફ ઈ. મળી ગયું સૂત્ર પહેલું કે સંયુક્ત માઇક્રોસ્કોપના કિસ્સામાં જો અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુએ મળતું હોય તો મોટામણી કેટલી? એલ બાય એફ ઓ ઇન્ટુ બ્રેકેટ વન પ્લસ ડી બાય એફ ઈ. ચાલો કેસ ટુ. અંતિમ પ્રતિબિંબ બોલો ગયા મળે? ઇન્ફાઇનાઇટ એ મળે તો મેગ્નિફિકેશન કેટલું થાય?
યા છે કે ભૂલી ગયા ડી બાય એફ, પણ અહીંયા આવશે ડી બાય એફઈ. તો કુલ મોટવણી કેટલી બોલો, માટે કુલ મોટવણી એમ બરાબર શું આવે, મોમી, એટલે એલ બાય એફ ડી બાય એફઈ મળી ગયું. મેગ્નિફિકેશન એલ ડી અપોન ફોફી શું થશે, મેગ્નિફિકેશન એમ બરાબર એલ ડી અપોન ફોફી. એલ એટલે ટ્યુબ લેન્થ, ડી એટલે બે લેન્સ વચ્ચેનું, સોરી કેપિટલ ડી છે, કેપિટલ ડી એટલે નજીક બિંદુ અંતર, છેદમાં એફ ઓ એફી ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ ગુણ્યા આઈપીસની. તો આના બધે તમે એમ કહી શકો કે ભાઈ કોઈ પણ સંયુક્ત માઇક્રોસ્કોપનું મેગ્નિફિકેશન જો તમારે ઇન્ક્રીઝ કરવું હોય તો ડી તો ફિક્સ જ છે કેપિટલ ડી, પછી એ તો બદલશે નહીં, એલ વધારવો પડે. એલ એટલે ટ્યુબ લંબાઈ, શું કરવાની, ટ્યુબ લંબાઈ બને એટલે કેવી હોવી જોઈએ, વધુ હોવી જોઈએ બીજું. અને ટ્યુબ લંબાઈ ક્યારે બને એટલી વધુ આવશે, કેન્દ્ર લંબાઈ ઓછી હોય તો, ને આ કેન્દ્ર લંબાઈઓ જાજી આવડી મોટી હોય, આવડી મોટી, આવડી મોટી અને આવડી મોટી. માની લો અત્યારે આ 10 છે અને આ અત્યારે 5 છે, 10ની બદલે આ માની લો 15 હોય, કેટલું હોય આ, અને આ 5ની બદલે 8 હોય, તો બે વચ્ચેનું અંતર ઘટી જાય કે નહીં, કે નથી સમજાતું. તો ટ્યુબ લંબાઈ વધુ ક્યારે આવે, કે જ્યારે બે લેન્સ એકદમ પાતળા હોય, કે જેની કેન્દ્ર લંબાઈઓ કેવી હોય, ઓછી હોય, તો ટ્યુબ લંબાઈ શું થઈ જાય, વધી જાય. એક એક નીચે એ જ છે, જો નીચે શું છે, એફ ઓ એફી બને એટલા ઓછા હોવા જોઈએ, જેમ કારણ કે છેદ છે, શેમાં છે, આ છેદમાં, જેમ છેદ નાનો એમ જવાબ કેવો આવશે મોટો. રેડી, એમાં એક ઉદાહરણ ગણીને દીધું છે, એ જરાક જોઈ લેવાનું. એટલે પરીક્ષામાં આખું 4 માર્કમાં પૂછાય કે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર બંને કિસ્સા માટે સાબિત કરો. ક્લિયર ભાઈ? કરદે ભાઈ, કેટલી મિનિટ નો થયું? ચાલો સ્વાધ્યાયનો જો આવડી જશે ને, અને આમાં બધું વર્ણન તમારે લખવાનું ડાયરેક્ટ, આ ના લખતા નકર માર્ક નહીં મળે. 4 માર્કનું હશે, 1.5 માર્ક માંડ આપશે. ભેગું હું જે બધું વર્ણન બોલ્યું ટેક્સ્ટબુકમાં હોય એ તમારે સાથે સાથે શું કરવાનું, લખવાનું, નકર માર્ક મળે નહીં. ચાલો સ્વાધ્યાયનો દાખલો. અગિયારમો દાખલો જોવો. અગિયારમાં દાખલામાં 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ એટલે એફઓ આઈપીએસ 6.25 બે લેન્સ વચ્ચેનું અંતર એટલે કે સ્મોલ ડી, શું કીધું, આ જે વસ્તુ છે વસ્તુ, એ વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી મળતું અંતિમ પ્રતિબિંબ, એટલે કોની વાત કરે છે, ફાઇનલ ઇમેજની, એ ડેસ બી ડેસ, એ અંતરને છે ને આપણે વી ડબલ ડેસ એ કહી દઈએ, શું કહી દઈએ આપણે એને, વી ડેસ એટલે શું, વી ડેસ એટલે ઓબ્જેક્ટિવની ઇમેજ, વી ડેસ એટલે શું, ઓબ્જેક્ટિવની ઇમેજ, અને વી ડબલ ડેસ એટલે આઈપીસની ઇમેજ અથવા તો ફાઇનલ. તો જો શું કહે છે,
વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી મળતું અંતિમ પ્રતિબિંબ, અંતિમ પ્રતિબિંબ એટલે વી ડબલ ડેશ ક્યાં મળે? 25 વી ડબલ ડેશ 25 હશે ને, તો આ શું છે? આપણું આ યુ, આપણું આ શું છે? યુ, યુ એટલે વસ્તુ અંતર, એ કેટલું હોવું જોઈએ? બીજું વી ડબલ ડેશ અનંત અંતરે હોય તો યુ કેટલું હોવું જોઈએ? અને બંને કિસ્સામાં મોટમણી પણ ગોતવાની છે. 4 માર્ક, બોલો. સો એફ ઓ આપો, એફી આપો, ડી આપો, અંતિમ પ્રતિબિંબ 25 મળે ત્યારે વસ્તુ કેટલી દૂર હોય? અને બીજા કેસમાં અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે? ઇન્ફાઇનાઇટ, ત્યારે વસ્તુ કેટલી દૂર હશે? એટલે ઓલું મેઇન વસ્તુ ગોતવાની છે. અને બંને કેસમાં મોટવણી પણ સાવ સહેલું યાર થઈ જાય ને. ઊંધો દાખલો ઘણો ઊંધો. શું મને ખબર છે? બોલો. આઈપીસ માટે વી ખબર છે? યસ કે નો? આઈપીસ માટે વી ખબર છે, તો આઈપીસ માટે શું મળી જાય? યુ મળી જાય. કારણ કે આઈપીસનો મારા પાસે એફ તૈયાર છે કે નથી સમજાતું. આઈપીસનો વી છે તો આઈપીસનો શું મળી જાય? યુ મળી જાય. તો આઈપીસનો યુ મળી જાય તો ઓબ્જેક્ટિવનો વી મળે. એમ કેમ મળે? માની લ્યો આ ત્રણ આવ્યો, આ ત્રણ આવ્યો તો આ કેટલો હોય? 12. કારણ કે આ અંતર કેટલું છે? 15. કે ના સમજાણું, બે લેન્સ વચ્ચેનું અંતર 15 છે. આ કેટલું દૂર છે? દાખલા તરીકે 3. તો આ કેટલું દૂર હોય? 12. તો ઓબ્જેક્ટિવ માટે વી મળી ગયો, અને મારે તો હું ગોતવાનો છે ઓબ્જેક્ટિવ માટે યુ. રેડી? ટૂંકમાં બે વખત તમારે લેન્સની ફોર્મ્યુલા શું કરવી પડે? કરવી પડે. હાલો ગણો ફટાફટ. કેસ 1, પહેલા કોના માટે બોલું? આઈપીસ માટે બધું ગણો. 1/FE બરાબર -1/UE +1/VE. ચાલો મૂકો કિંમત. 1/6.25 -1/UE +1/VE. આઈ પીસ માટે ઇમેજ ડિસ્ટન્સ 25 પ્લસ કે માઇનસ? હવે લેવું પડશે બધી. પ્લસ કે માઇનસ? માઇનસ. આપાત કિરણ આમ છે, માપશું બધું એના કરતાં વિરુદ્ધમાં, એટલા માટે અહીંયા શું આવે? -25. અને આ બાજુ લેશો એટલે પ્લસ થઈ જશે. કેવું થઈ જશે? પ્લસ. તો 1/UE બરાબર 1/6.25 -1/25. તો યુઈ બરાબર, સોરી, -1/UE બરાબર ઉપર સરવાળો, નીચે ગુણાકાર, અને એનું બાજુ વ્યસ્ત કરી જ નાખે ભેગું. એટલે ઉપર ગુણાકાર 25 × 6.25 કેટલો થાય? 25×6 = 150, અને એના છેદમાં 31.25. -5. માઇનસ આને આપી દીધા, તો આનો મતલબ શું? પ્રતિબિંબ જ્યારે આઈપીસ માટે નજીક બિંદુ અંતરે હશે ને, ત્યારે આઈપીસથી વસ્તુ કેટલી દૂર હશે? 5. આપાત કિરણની દિશામાં કે વિરુદ્ધમાં? વિરુદ્ધમાં. આપાત કિરણ આમ જાય છે, હશે આમ. હાલો આ મળી ગયું ભાઈ, આ કેટલું આવ્યું? 5. આખું કેટલું છે? 15. આ કેટલું હોય? 10. થઈ ગયો. હોશિયાર છો બધાય? વેરી ગુડ. કોણ ભણાવે છે? અરે વાહ. બે લેન્સ વચ્ચેનું અંતર ડી બરાબર 15 સેન્ટીમીટર હોવાથી બોલો શું થશે? વસ્તુ કાચ માટે યુઓ બરાબર 15 - 5
તો અત્યારે આકૃતિ સામે જ એટલા માટે સમજાવી, બાકી તમારે હું યાદ રાખવાનું બે લેન્સ વચ્ચેના અંતરમાંથી બે લેન્સ વચ્ચેનું અંતર માઇનસ યુઈ, યુઈ એટલે ઇમેજની ઓબ્જેક્ટ, યુઈ એટલે શું, સોરી આઈપીસની ઓબ્જેક્ટ, કોની ઓબ્જેક્ટ, આઈપીસની. ચાલો આ કેટલું 15, આ 5 એટલે આવે 10. તો ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંદર મળી ગયું 10. તો માટે હવે બધો ડેટા ઓબ્જેક્ટિવ માટે, બોલો 1/FO માઇનસ 1/UO, યુઓ, આ સોરી વીઓ કહેવાય, આને શું કહેવાય, વીવો, વીવો નહીં વીયુઓ, વીવો, વીવો તો ફોન છે, ચાઇના વાળાનો બટકાવી દે હાડા કેમેરા ફોનને, ઓલા ફોનને વરદીમાં બગડી જાય, છોકરા હજારોના ખર્ચા કરે. એટલે આપણો ફોન સારો નહીં, 5 વર્ષ થયા બોલે, નોકિયાનો ફોન છે, 5મું વર્ષ હાલે. હા તમે તો બધા શું કરો, વર વર દોઢ દોઢ વરમાં ફોન બદલાવી નાખો, પૂર પપ્પા નથી ગેમ જી, એવું જ કરો ને બધા. વાહ પ્રાઉડ ઓફ યુ, ફોન જ નથી, કીપ ઇટ અપ બેટા, સરસ સરસ, કેટલા ઘર ફોન નથી, વાહ સરસ. બાકી બધા ઘર ફોન છે, હવે આંગળી નીચે બધી એટલું બધું સન્માન નહીં બધી નહીં મળે કે આમ ઊંચી જ રાખા, વધુ વાર આંગળી ઊંચી રાખવાથી માર્ક જાજા નહીં આવે, થોડીક તો મહેનત કરવી પડશે. હાલો મૂકવામાં કિંમત એફો, બોલો એફો, 2 1/2 માઇનસ 1/UO પ્લસ 1/10, બોલો માઇનસ 1/UO બરાબર 8/20, એટલે યુઓ બરાબર માઇનસ 20/8, એટલે 8 આવે. પહેલા કેસ માટે તમને શું મળી ગયું, વસ્તુ અંતર મળી ગયું, માઇનસ આવ્યું, એનો મતલબ શું, આપાત કિરણની વિરુદ્ધમાં. એટલે જ્યારે પ્રતિબિંબ તમને નજીક બિંદુ અંતરે જોતું હોય, આ કેસ આપ્યો હોય તો, આ તો ત્યારે વસ્તુને તમારે ગ્યા મૂકવાની લેન્સથી 2.5 સેન્ટીમીટર અંતર, કેટલા એ 2. આ કેસમાં તમારે મોટમણી ગોતવાની છે. ચાલો બોલો, આપેલ કિસ્સા માટે મેગ્નિફિકેશન કેટલું થાય, 2 સૂત્ર હતા આપણા આગળ, L/FE (1+DE/FE) અથવા તો LD/FOFE(Q), પેલું કે બીજું, કેમ પેલું નજીક બિંદુ અંતરનો કેસ છે, કેનો કેસ છે, તો શું આવે, L/FE (1+DE/FE) એફ ઓ છે, એફઈ છે, ડી છે, કેપિટલ ડી, એલ નથી પણ એલ મળી જાય, કેવી રીતે મળશે, સ્મોલ ડી બરાબર એફઓ પ્લસ એલ પ્લસ એફઈ, એટલે 15 × 2 = 6.25, એટલે 8.25 માંથી 15 બાદ થાય એટલે કેટલો, 6.75. વાતો નહીં ભાઈ, એલ મળી ગયો આમાં મૂકી દો તો એમ બરાબર 6.75/2 × 1+25/6.25, આનું સાદરૂપ આપો એટલે જે તમને મેગ્નિફિકેશન મળી. સમજાણો ભાઈ, શું આવ્યું, 16. આટલું મેગ્નિફિકેશન હશે, 16 ગણું, કેટલા ગણું, 16 ગણું. સમજાણું, હાલો જે અડધો દાખલો ભાઈ, તો બીજા કેસમાં બોલો, બીજા કેસમાં, બીજા કેસમાં ઇમેજ ક્યાં મળવી જોઈએ,
ઇન્ફાઇનાઇટ હે તો આ ગણવું પડે ના ડાયરેક્ટ આ થઈ જાય. આના માટે ઇમેજ અનંત અંતરે ક્યારે મળે? જ્યારે આ ભાઈ ક્યાં હોય? એના એક ઉપર ગુરુ. તો આ આટલી ગણતરી નીકળે, બાકી બધું તો આગળ આવશે જ બરોબર. તો કેસ ટુ માં બોલો. વી ડબલ ડેશ જો ઇન્ફાઇનાઇટ હોય, ક્યારે ઇન્ફાઇનાઇટ મળે? કે જ્યારે એની વસ્તુ એના એફ ઉપર હોય. તો યુઈ કેટલો થાય? 6.25. યુઈ કેટલો થાય? આઈપીસ માટે વસ્તુ અંતર કેટલું હશે? 6.25. તો ત્યારે એની ફાઇનલ ઇમેજ ક્યાં હોય? ઇન્ફાઇનાઇટ. તો આના પરથી તમને વીઓ મળી જાય. ચાલો માંડે વીઓ બરાબર ડી માઇનસ યુઈ 15 માઇનસ 6.25 બોલો એટલું થાય 8.75. આ સમજાય છે ભાઈ બધાની? બીજા કેસમાં એવું કીધું કે ઇમેજ અનંત અંતરે મળે છે. તો અનંત અંતરે ક્યારે મળે? ઓબ્જેક્ટ એના એફ ઉપર હોય તો ડાયરેક્ટ લખી નાખ્યું એફ ઉપર. હવે આ તમને મળ્યું 6.25, આ 15 છે. તો 6.25 આવવા દો તો ઓબ્જેક્ટિવની ઇમેજ કેટલી દૂર હોય? 8.75. તો હવે એનું વસ્તુ અંતર માટે 1/FO માઇનસ 1/UO પ્લસ 1/VO બોલું 1/FO 1/2 માઇનસ 1/UO પ્લસ 1/8.75 સાદું રૂપ આપો. પેલું 2.5 આવ્યું તો ના આવશે 2.59. હાવ નજીક આવશે એટલે પૂરા આંકડા લેજો. 2.59 આમાં અઢી આવ્યું હતું ને આમાં આવશે 2.59. આવ્યું ને ભાઈ બધા? ચાલ અને આ કેસમાં મોટામણી બોલો. સેકન્ડ કેસમાં મોટામણી એમ બરાબર LD અપોન ફોફી. L તો બેમાં ફિક્સ જ રહેશે. કેટલી થશે L? 6.75. આ 25 2 × 6.25 કેટલું આવ્યું? 13.5. સમજાણું ને હું કર્યું ના સમજાણું એક ફરીથી જોજો, આ થિયરી ફરીથી જોજો. ચાલો આટલું રાખી, બાકી નેક્સ્ટ લેક્ચરમાં બાય બાય, ટેક કેર, સી યુ વરે તાવડા હવે કર દઉં.